એટલે હવે પછીનો વિડિયો પણ આ પૂર્ણ વર્ગનો જ સમીકરણો છે, પણ આમાં જરા તમને થોડો વિચિત્ર લઈ જશે કે એનો ઘણી વખત જવાબ ન આવતો હોય. આપણે શીખાતા ને કે હંમેશા એનો ઉકેલ મળે એવું જ નથી. આપણે ગ્રાફ દોર્યો હતો ત્યારે ગ્રાફ જો તમે એક્સ ને ટચ ના થતું હોય તો એનો ઉકેલ ના મળે. એટલે આપણે જો આ આ રૂટ્સ એટલે આપણે એ કે રૂટ્સ શોધવાનું છે. યુઝ ધ કમ્પ્લેટિંગ સ્ક્વેર ટુ ફાઇન્ડ ધ રૂટ્સ ઓફ ધ ક્વોડ્રેટિક ઇક્વેશન. એટલે આ દ્વિપદી નું પેલું એમ કે સૂત્ર તો છે વાય બરાબર જો એટલે મૂકા. એટલે વાયની કિંમત તમે જો ઝીરો મૂકો એટલે એનો અર્થ એમ કે તમે ગ્રાફ હોય એના ઉપર એક્સ એક્સિસ ઉપર જ્યાં કાપે એ બે એક્સ વેલ્યુ. એટલે આને જો આપણે એનું રૂટ શોધવાનું એટલે મૂળ શોધવાનું, જી શૂન્યો શોધવાના છે. એટલે શૂન્યો એટલે ડાબી બાજુ તમે વાય બરાબર શૂન્ય મૂકી દીધું એટલે હવે જમણી બાજુ જે આપણે આખું બહુપદી છે થાય. એટલે બસ હવે પછી એને આપણે જે આગળ શીખાય, તમે બે બાજુ ચાર ભાગો તો ડાબી બાજુ ઝીરો ને ચારે ભાગો તો ઝીરો જ રહીએ, ચાર એક્સ સ્ક્વેર ને ચારે ભાગો તો એક્સ સ્ક્વેર રહીએ, ચાલીસ ને ચારે ભાગો તો દસ વધે એટલે દસ એક્સ થયા, અને બસો એસી ને ચારે ભાગો તો સિત્તેર એટલે સાત ચોકી અઠ્યાવી. એટલે આ સિત્તેર જરા દૂર મૂકે કારણ કે આપણે અને પેલું પૂર્ણ વર્ગ બનાવવાનો છે. એટલે હવે આપણે જે આગળ રીત કરી ત્યાં જ કે વચ્ચેનું બીજું પદ છે એની કિંમત ઉપરથી ત્રીજું પદ શોધવાનું. એટલે બીજું વચ્ચેનું પદ હોય એમાં જે કિંમત હોય એની અડધી લેવાની, એટલે કારણ કે ટુ એ આપણે થાય એટલે દસ છે, દસ નો અડધા લ્યો પાંચ, અને પાંચ જે આવ્યા એ એ થાય તો એનો વર્ગ એ ત્રીજું પદ થાય. એટલે પાંચ નો વર્ગ પચીસ, એટલે પચીસ એટલે પચીસ છે એનો ભરણ. એટલે એટલે પચીસ એ રીતે આપણે ઉમેરી ના શકીએ સમીકરણમાં. અથવા તો એટલે આ બે રીતે તમે ડાબી બાજુ તમે પચીસ ઉમેરો અથવા તો જમણી બાજુ પચીસ ઉમેરો ને પચીસ બાદ કરો તો એક જ થાય, બરોબર ને? એટલે પચીસ આપણે ઉમેર્યા કારણ કે આપણે પૂર્ણ વર્ગ કરવો હતો તો પચીસ પાછા બાદ કરી નાખ્યા એની બાજુ. એટલે સમીકરણમાં કોઈ આપણે ફેરફાર ના થયો, પણ આપણે જ્યાં પેલા ત્રણ પદ છે એ આપણને પૂર્ણ વર્ગ થઈ ગયા. એટલે હવે એને આપણે પેલા સ્વરૂપમાં મૂકી શકીએ કે એક્સ વત્તા એ એટલે કે પાંચ પ્લસ એક્સ પ્લસ પાંચ નો વર્ગ, અને એટલે પેલા ત્રણ પદનું એટલું સાદુરૂપ થાય. એટલે આ રીતે એ સ્વરૂપમાં આપણે મૂકી દીધું. હવે જે બે અચલ આપણે જે અચલ છે એ બે ને ભેગા કરી શકીએ, માઇનસ પચીસ ને સિત્તેર છે ભેગા કરો તો એટલે પિસ્તાલીસ થાય, સિત્તેર માંથી પચીસ થાય તો પિસ્તાલીસ એટલે પોઝિટિવ પિસ્તાલીસ થયા. એટલે બસ આવે ઇક્વેશન શૂન્ય બરાબર એક્સ પ્લસ ફાઈવ નો સ્ક્વેર પ્લસ ફોર્ટી ફાઈવ. એટલે આપણે પેલા જો અવયવીઓ પાડો એ રીતે કર્યું તો થાત, પણ એ રીતે ના થાત, પણ આ આપણે એટલે પૂર્ણ વર્ગ કરીને રીત કર્યો. એટલે હવે તમે આ બે બાજુ પિસ્તાલીસ બાદ કરી નાખો એટલે ટૂંકમાં ડાબી બાજુ માઇનસ પિસ્તાલીસ થઈ જશે, અને એટલે આપણે જે પૂર્ણ વર્ગ છે ને એકલો છૂટો થઈ ગયો એમ, અને જમણી બાજુ આપણે એક્સ વત્તા પાંચ નો વર્ગ એટલે એટલું વધ્યું. હવે આપણે એનું વર્ગમૂળ કરવાનું ડાબી બાજુનું વર્ગમૂળ. પણ જો હવે આપણે જો આ નવી વસ્તુ અહીંયા આવી ટ્વિસ્ટ, તમને ખબર કે આપણે આ નેગેટિવ સંખ્યા હોય એનું વર્ગમૂળ ના થઈ શકે. જો કે થઈ શકે પણ એ તમારે કોલેજમાં આવશે, પણ આપણે વાસ્તવિક સંખ્યા જોઈએ. એટલે વાસ્તવિક સંખ્યા થ્રુ એનું માય એનું ના થાય. એટલે હવે આપણે એમ કહી શકીએ કે જો આ ડાબી બાજુનું ના થઈ શકે તો જમણી બાજુ જે છે એનું પણ ના થઈ શકે. એટલે એક્સ પ્લસ પાંચ છે વર્ગ, એટલે એક્સ પ્લસ પાંચ એટલે એવા કોઈ પણ એક્સની તમે કિંમત લેશો ને તો પણ એમાં પાંચ ઉમેરીને એનો વર્ગ કરશો તો માઇનસ પિસ્તાલીસ ના આવે. એટલે કીધું ને આ કોઈ એમ કે વાસ્તવિક સંખ્યા નથી બનતી એની. તમે એટલે તમે ગમે તે એક્સની કિંમત લ્યો જો ધારો, પણ
એનો વર્ગ કરશો ગમે એ વસ્તુમાં આવે ને, ગમે એટલે પોઝિટિવ કે નેગેટિવ હોય, એક્સ તમે ગમે લ્યો પણ એનો વર્ગ કરો એટલે પોઝિટિવ થાય, બરાબર ને? એટલે હંમેશા એ પોઝિટિવ થયો એનો અર્થ ડાબી બાજુ નેગેટિવ છે તે કોઈ દિવસ શક્ય જ નથી. એટલે એટલે આ રીતે આનો જવાબ આપણે જો કોઈ મળ્યો નહીં, એટલે ભલે વાક્ય આમાં સમીકરણ લાગે બરોબર છે પણ આ બધું આપણે કરતાં ખબર પડી કે આનો કોઈ નો રિયલ રૂટ્સ, એટલે એનો કોઈ વાસ્તવિક ઝીરો નથી, વાસ્તવિક મૂળ નથી. એટલે આ આ દ્વિભાજક દ્વિપદી છે એટલે આ રીતે છે, એનો કોઈ નથી. એટલે આમ જો તમને આ બધા જ પ્રકારના દાખલા આપે, એટલે તમને ખાલી નિયમો શીખવાડી દીધા નહીં પણ નિયમમાં જે જે વસ્તુ એક એક નિયમ આવતા હોય, એક એક નિયમ ઉપરનો એક એક દાખલો તમને અહીંયા આવશે.